गुजरात हाईकोर्ट द्वारा एक अभूतपूर्व અને ઐતિહાસિક નિર્ણયના ભાગરૂપે હાઈકોર્ટના ઇતિહાસમાં સૌપ્રથમવાર વર્ષો જૂની પેન્ડિંગ અપીલોના ઝડપી અને અસરકારક નિકાલ માટે ઉનાળો વેકેશનના 4 સપ્તાહ માટે હાઈકોર્ટમાં વધારાની સ્પેશિયલ કોર્ટોની રચના કરવામાં આવી છે. આ માટે સિંગલ જજ અને ખંડપીઠ મળીને કુલ 12 જજોને આ વર્ષો જૂની અપીલોની સુનાવણીની ન્યાયિક કામગીરી સોંપવામાં આવી છે, જેમાં 13 મે થી 17 મે સુધીના ફર્સ્ટ વીક માટે પીઠ તેમજ સિંગલ જજમાં જસ્ટિસ વૈભવી ડી નાણાવટીને કામગીરી સોંપાઈ છે. લોકસભાની ચૂંટણીના 5મા તબક્કાનું મતદાન 20 મેના રોજ થવા જઈ રહ્યું છે. એવામાં ભાજપનું કહેવું છે કે એનડીએ પૂર્ણ બહુમતીથી આવશે, જ્યારે વિપક્ષી ગઠબંધન કહે છે કે 4 જૂને ભાજપની વિદાય થશે. એવામાં એક ઇન્ટરવ્યુમાં ગૃહમંત્રી અમિત શાહને પૂછવામાં આવ્યું કે જો ભાજપ 272 બેઠક પણ ન જીત્યો તો શું હશે પ્લાન બી. તેના જવાબમાં શાહે કહ્યું કે ભાજપને બહુમતી મળી ચૂકી છે અને હવે તે માત્ર 400 પાર કરવાનો છે. મને એવી કોઈ સંભાવનાઓ દેખાતી નથી. પ્લાન બી ત્યારે બનાવવો પડે જ્યારે પ્લાન એ સફળ થવાની સંભાવના 60% થી ઓછી હોય. લોકસભાની ચૂંટણીને પીએમ મોદી દ્વારા યુપીમાં પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. સોમવારે યુપીની 14 બેઠકો પર 5મા તબક્કામાં મતદાન થવાનું છે, ત્યારે ભાજપ દ્વારા પ્રચારમાં પીએમ મોદી હાલમાં બારાબંકીથી જનસભાને સંબોધતા કહ્યું કે દેશમાં અસ્થિરતા ઉભી કરવા ઇન્ડી ગઠબંધન મેદાને છે. જેમ જેમ ચૂંટણી આગળ વધી રહી છે, ઇન્ડી ગઠબંધન પત્તાની જેમ વિખરવાનું શરૂ થઈ ગયું છે. સપાના શહેજાદા અખિલેશ યાદવ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ફોઈની શરણમાં ગયા છે, જેઓ બંગાળમાં રહે છે. બંગાળની ફોઈએ ઇન્ડી ગઠબંધનને કહ્યું છે કે હું તમને બહારથી સપોર્ટ કરીશ. કેજરીવાલે પીએમ મોદીના રિટાયરમેન્ટ પર ટિપ્પણી કરતા કહ્યું કે 1 વર્ષ પછી નરેન્દ્ર મોદી પીએમ પદેથી રાજીનામું આપશે અને અમિત શાહને પીએમ બનાવવામાં આવશે. રાજનાથસિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાના નાતે હું કહેવા માંગુ છું કે તેઓ 2024 અને 2029માં પણ તેઓ જ દેશના પીએમ બનશે. મને લાગે છે કે આનાથી વધુ સ્પષ્ટ રીતે કશું કહી શકાય નહીં. જે વ્યક્તિએ દેશનું નામ વિશ્વમાં વધાર્યું છે, વર્ષ 2014 પહેલા દેશની અર્થવ્યવસ્થામાં વધારો થયો હતો, તે ભારતમાં 14મા ક્રમે હતું અને હવે તે વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આપ પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પરના હુમલા અંગેના મૌન માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ટીકા કરી હતી. તેને અવિશ્વસનીય અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. તેમણે આ ઘટના પર ધ્યાન આપ્યું નથી. કડક શબ્દોમાં સીતારમણે કહ્યું કે કેજરીવાલ બેશરમપણે આરોપી વિભવ કુમાર સાથે ફરતા હતા, જ્યારે તેમની પાર્ટીએ માલીવાલ કેસમાં કાર્યવાહીનું વચન આપ્યું હતું. આ ઘટના માટે દિલ્હીના સીએમને દોષી ઠેરવતા સીતારમણે કહ્યું કે દિલ્હીની મહિલાઓ પૂછી રહી છે, શું આ સીએમ દિલ્હીની મહિલાઓને સુરક્ષા પણ આપી શકશે. ચારધામ યાત્રા પર ભીડ વધવાને કારણે ઉત્તરાખંડ સરકારે 31મી મે સુધી વીઆઈપી દર્શન પર પ્રતિબંધ મુકાયો છે. મુખ્ય સચિવ રાઘા રાતુરીએ 31મી મે સુધી વીઆઈપી દર્શન પર પ્રતિબંધ મુકતો પત્ર જાહેર કર્યો છે. આ ઉપરાંત સરકારે ચારધામના સરળતાથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરી દીધું છે. અગાઉ મુખ્ય સચિવે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી કે ભક્તો મંદિરની 200 મીટરની ત્રિજ્યામાં વિડીયો બનાવી શકશે નહીં કે મોબાઈલનો ઉપયોગ પણ કરી શકશે નહીં. જો કોઈ મોબાઈલનો ઉપયોગ કરતું જોવા મળશે તો કાર્યવાહી પણ થઈ શકે છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂકના મામલાનો એક નવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્વાતિ માલીવાલ સીએમ હાઉસની અંદર બેઠેલી જોવા મળી રહી છે, જ્યાં કેટલાક કર્મચારીઓ તેમને બહાર જવા માટે કહે છે. આ દરમિયાન તે વિભવ પર ગુસ્સે થઈ રહી છે. આ વિડીયો સામે આવ્યા બાદ સ્વાતિ માલીવાલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારના મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવે પર ગંભીર આરોપ લગાવ્યા છે. ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમની ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા છે, જેના કારણે ગુજરાતીઓએ વરસાદ બાદ હવે આગ ઓગરતી ગરમી માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે આપેલી આજની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં આગામી 5 દિવસ હીટવેવની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પોરબંદર, ભાવનગર, દ્વારકા, કચ્છમાં 2 દિવસ માટે હીટવેવની આગાહી આપવામાં આવી છે. આગામી 5 દિવસ અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. શેરબજારમાં તેજીનો નવો દોર હોય તેમ આજે પણ ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ 74,000ની સપાટીને પાર કરીને પાછો ફર્યો હતો. શેરબજારની આજે શરૂઆત તેજીના ટોને થઈ હતી. વિશ્વ બજારમાં ઉછાળો હોવાથી સંગીન પડઘો પડ્યો હતો. ખાસ કરીને અમેરિકામાં ડાઉ જોન્સ ઇતિહાસમાં પ્રથમ વખત 40,000ની સપાટીને પાર કરી ગયો હોવાથી સારી અસર થઈ હતી. આ દરમિયાન શેરબજાર આવતીકાલે શનિવાર હોવા છતાં સવારે 9:15 થી 10 અને 11:30 થી 12:30 સુધી તેમ 2 સેશનમાં કામકાજ થશે.
सोना चांदी भाव झड़ती तेजी नो दौर जारी छे। अमदावाद में आज सोना नो भाव फ्लेट रह्यो हतो, जारे चांदी 300 वधी 85,800 प्रति किलोग्राम नी रेकॉर्ड टोचे पहुंची हती। अमदावाद में आज चांदी 85,800 प्रति किलोग्राम, जारे सोना नी किंमत गई काल ना 75,700 प्रति 10 ग्राम ना स्तरे स्थिर रही हती। एमसीएक्स सोना नो 5 जून नो रूपया 65 वधी ने 73,045 प्रति 10 ग्राम, अने चांदी नो 5 जुलाई वायदो रूपया 280 थी वधी ने रूपया 87,580।